સપનામાં દેવી લક્ષ્મી અને ગણેશજી જોવા મળે તો તે કેવા સંકેતો છે જાણો તેના વિશે વિસ્તારથી જાણો સપનામાં ગણપતિ બાપા અને માતા લક્ષ્મીના દર્શન કરવાનો અર્થ શું છે આવા સપના કેવા સંકેત આપે છે દરેક મનુષ્ય સામાન્ય રીતે સપના જુએ જ છે શાસ્ત્ર પ્રમાણે દરેક સ્વપ્નનો ચોક્કસ અર્થ હોય છે વળી સપનામાં ભવિષ્યમાં બનવાની ઘટનાઓ તરફ ઇશારો કરે છે પરંતુ એવું જરૂરી નથી કે જો તમે સ્વપ્નમાં શુભ જોયું હોય અને તેનું ફળ વાસ્તવિક જીવનમાં પણ શુભ જ હોય અહીં અમે તમને તમારા સપનામાં દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશ દેખાય તો તેનો અર્થ શું થાય છે તે વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો આવો જાણીએ સ્વપ્નમાં માતા લક્ષ્મીને જોવા સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે સપનામાં માતા લક્ષ્મીને જોવા ખૂબ જ શુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમને ક્યાંકથી અચાનક પૈસા મળી શકે છે સાથે જ મા લક્ષ્મીની કૃપા પણ તમારા પર રહેવાની છે ઘુવડ બેઠેલા મા લક્ષ્મીના દર્શન થાય જો સપનામાં લક્ષ્મીજી તેમના વાહન ઘુવડ પર બેઠેલા હોય એવા રૂપમાં દર્શન આપે તો તે ખૂબ જ શુભ સંકેત હોય છે આનો અર્થ એ છે કે તમે વ્યવસાય અને કારકિર્દીમાં નફો મેળવી શકો છો તેમજ ઘુવડ પર બેઠેલા માતાને જોવા એ ધનના આગમનનું સૂચક માનવામાં આવે છે દેવી લક્ષ્મી અને ગણેશજી એક સાથે જોવા સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે જો સ્વપ્નમાં દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ એક સાથે જોવા મળે તો તેનો અર્થ પણ ખૂબ જ શુભ થાય છે આનો અર્થ એ પણ છે કે તમને મુશ્કેલીઓ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળવાની છે સાથે જ ભાગ્ય પણ તમારો સાથ આપવા લાગશે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીના દર્શન કરવા સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે ભગવાન વિષ્ણુ સાથે સ્વપ્નમાં દેવી લક્ષ્મીના દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમને કેટલીક સારી માહિતી મળવાની છે બીજી તરફ જો તમે અપરણિત છો તો તમે લગ્નની માહિતી તમને મળી શકે છે ઉધાર લીધેલા પૈસા પણ મળી શકે છે સ્વપ્નમાં ઘુવડ જોવું સ્વપ્નમાં માતા લક્ષ્મી સાથે ઘુવળ જોવું પણ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમે તમારી સમસ્યાઓથી છુટકારો મેળવશો તો પોતાની જાત ઉપર વિશ્વાસ રાખીને કામ શરૂ કરો તમને તેમાં ચોક્કસ ફાયદો થશે સંતાન પક્ષ તરફથી તમને કોઈ પણ સારા સમાચાર મળી શકે છે સાથે જ અચાનક ધનલાભ પણ થઈ શકે છે ડિસ્કલેમર અહીં આપેલી માહિતી માત્ર માન્યતા અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈ પણ પ્રકારની માન્યતા જાણકારીને સમર્થન આપતા નથી